चलो बेटा, जे नेट ना 11મો બીજો લેક્ચર છે, ચેપ્ટર 3 નો આપણે આગળ છે ને આલેખ ની રીતના મેં એમસીક્યુ તમને કરાવેલા. હવે હું તમને કરાવું છું આ વિકલનના દાખલા અને એમસીક્યુ વિકલનવાળા જે તમારે ખાસ આવે છે. એકવાર વાર દેખાવાનું જે અગત્યની વસ્તુ છે યાદ કરો, ત્રીજા ચેપ્ટરમાં જો x એટલે સ્થાનાંતર સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરો તો v મળે, એટલે કે વેગ મળે. આખું લખીએ, સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરો તો વેગ મળે, અને વેગનું સમયની સાપેક્ષે વિકલન કરો તો પ્રવેગ મળે. ગમે ત્યારે કોઈ ઉમમાંથી ઉઠાડીને પૂછાય તો યાદ આવું જોઈએ, સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરો તો વેગ મળે, અને વેગનું સમયની સાપેક્ષે v એટલે કે વિકલન કરો તો પ્રવેગ મળે. સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરો તો વેગ મળે, અને પેલાનું શું મળે બેટા? પ્રવેગ. હવે આવી ગયો સ્થાનાંતર, ઊંધી ક્રિયા કરો, આ પ્રવેગ છે. જો પ્રવેગનું સમયની સાપેક્ષે સંકલન કરો તો વેગ મળે, અને વેગનું સમયની સાપેક્ષે સંકલન કરો તો સ્થાનાંતર મળે. સ્થાનાંતર મળે. આ વસ્તુ આપણે ભણી ગયા, અત્યારે આપણે આનો ઉપયોગ કરશું. હવે તમને એક કિંમત આપી છે, y of t. એટલે આ સૂત્ર સ્થાનાંતરનું છે, ધ્યાન રાખજો. આ સૂત્ર સ્થાનાંતરના છે, આ જે છે ને એ સ્થાનાંતરનું સૂત્ર છે. એક પદાર્થ ગતિ કરે છે એનું સ્થાનાંતરનું સૂત્ર છે વાય, એ પ્લસ બીટી પ્લસ સીટી સ્ક્વેર માઇનસ ડીટી રેઝ ટુ 4. હવે અંદર કીધું છે એ બી સી અને ડી એ અનુક્રમે અચળાંકો છે, એ તમને યાદ રહેશે. તો પ્રારંભિક વેગ અને પ્રવેગ અનુક્રમે ખાલી જગ્યા હશે. વેગ અને પ્રવેગ, ખાલી વેગ અને પ્રવેગ નથી કીધા, મસ્ટ બી ધ્યાન આપજો, શબ્દ પર ધ્યાન આપજો. પ્રારંભિક વેગ અને પ્રારંભિક પ્રવેગ બે વસ્તુ શોધવાનું કીધું છે, ખાલી વેગ અને પ્રવેગ નહીં, પ્રારંભિક વેગ અને પ્રારંભિક પ્રવેગ આ બે વસ્તુ શોધવાનું કીધું છે. પ્રારંભિક વેગ અને પ્રારંભિક પ્રવેગ આ બે વસ્તુ શોધવાનું કીધું છે. મને ખબર છે મારા દીકરાઓને, હા, વેગ અને પ્રવેગ આ સ્થાનાંતર છે. તો મારો દીકરો તરત બોલશે, સ્થાનાંતરનું વિકલન કરીશ તો વેગ મળશે. શબ્દ પર ધ્યાન આપજો, વેગ, પ્રારંભિક નહીં. તમે પ્રારંભિક કોને કહ્યું? શરૂઆત. પ્રારંભ એટલે શરૂઆત. તો કોને તમે શરૂઆત કહ્યું? કોને તમે શરૂઆત કહ્યું? સર તરત ચાલુ થયું હોય એટ ધ ટાઈમ, એટલે t બરાબર 0 સમય, શરૂઆતના સમયને આપણે 0 સમય કહીએ, બરાબર? શરૂઆતનો સમય 0 સમય, હા. એમ તો અહીંયા દેખો, હું બોલું છું કે ખબર, પ્રારંભિક સમય જ્યારે કોઈ શરૂઆત જ નથી, એટલે t બરાબર 0 કહેવાય. તો અહીંયા ધ્યાન આપજો, અહીંયા આપણે શું લખશું બેટા, જોજો, પ્રારંભિક સમય, વેગ અને પ્રવેગ. તો પહેલા આપણે શું કરવું પડે? આનું વેગ શોધો હોય તો આપણી પાસે વેગનું સૂત્ર હોવું જોઈએ, અને સમય પ્રવેગ શોધો હોય તો પ્રવેગનું સૂત્ર હોવું જોઈએ. તો ડાયરેક્ટ સમીકરણ 1 નું ટીની સાપેક્ષે કોણ છે? સ્થાનાંતર. તો સ્થાનાંતરનું વિકલન કરો તો શું મળે? વેગ. ટીની સાપેક્ષે વિકલન કરતા, ટૂંકમાં લખું છું, વિકલન કરતા વેગ મળે. હવે આખું લાંબુ ને તમે જી નીટની તૈયારી કરો છો, એટલે યાદ હોવું જોઈએ. ઘાત આપી છે, ઘાત, ઘાત. તો ઘાત આપે તો કઈ જ નહીં કરવાનું, શું કરવાનું? અહીંયા આપણે સૂત્ર શોધો, x ની n ઘાત હોય d/dx, તો જે ઘાત છે ઘાત આગળ, અને ઘાતમાં 1 નો ઘટાડો આ સ્પીડમાં, અને અચળાંક હોય તો અચળાંક એમને એમ લખી દેવાના. ચલો, હા, પછી d/dx એકલું અચળ પદ હોય તો અચળ પદનું વિકલન કેટલું થઈ જાય? 0. અને d/dx ખાલી x હોય તો એનું વિકલન કેટલું થાય? 1. આ બધું મેં તમને કરાવેલું છે, હવે યાદ હોવું જોઈએ. પાછું એક વાર લખું છું, બરાબર? અને d/dx x નું એક થાય, એની સાથે જો 2x હોય તો આનું એક ને 2 અચળ,
અને કોઈ સહગુણક હોય ડી બાય ડી એક્સ, 5x³, તો અચળ એમને એમ લખી નાખવાનું. જો એક્સ હોય તો જે ઘાત છે ઘાતાગળ ઘાતમાં એકનો ઘટાડો સ્પીડમાં જ, 3 આગળ ને ઘાતમાં એકનો ઘટાડો એટલે ને 2 ઘાત. ચાલુ કરીએ તો સીધું હવે આ લખી નાખવાનું વેગ થાય એટલે વી ઓફ ટી, બહુ વધારે નહીં વિચારવાનું. તો ઇઝ ઇક્વલ ટુ આ એકલો અચળ પદ છે એટલે 0, આ બી ટી છે ટી ની સાપેક્ષે પાછો ટી છે એટલે અચળ પદ લખી નાખવાનું બી. પછી સી ના સી ડાયરેક્ટ જે ઘાત છે ઘાત આગળ 2 આગળ આવશે તો 2c, અને ઘાતમાં એકનો ઘટાડો તો ટી ની 2 ઘાતના જગ્યાએ ખાલી ટી, આમ સ્પીડ કરવાની થોડીક, અને માઇનસ 4 ડી એમને એમ આવશે જે ઘાત છે ઘાત આગળ એટલે 4 આગળ અને ઘાતમાં એકનો ઘટાડો ટી ની 3 ઘાત. આ સૂત્ર લાના પરથી વ્યવસ્થિત લખશો તો બી પ્લસ 2c t માઇનસ 4d t³ આ વી ઓફ ટી આવ્યું, જેને હું કહીશ સમીકરણ નંબર 2. આ મારું છે સમીકરણ નંબર 2, સમજજો. આ મારું છે સમીકરણ નંબર 2, આ છે સમીકરણ નંબર 1, આ 2. હવે તમને પ્રારંભિક વેગ શોધવાનો કીધો, તો ટી બરાબર 0 લેવ ને તમે તો વી બરાબર વી 0 થઈ જાય. વી 0 એટલે એને કહેવાય પ્રારંભિક વેગ, એને જ કહેવાય પ્રારંભિક વેગ. તો આને કહેવાય વી 0 એટલે પ્રારંભિક વેગ, અથવા નીચે લખો તો એ ચાલે. તો બી બી હવે આ બે માં ટી છે, આમાં પણ ટી છે ને આમાં પણ ટી છે. ટી કેટલો લેવાનો કીધો 0, તો પ્લસ 0 માઇનસ 0. પછી મુક્ત જગ્ન કે બરાબર આ પ્લસ વત્તા ઓછા 0 ચાલ્યા ગયા એમ ન હોય, 0 એટલે 0 થાય. એટલે તમારો પ્રારંભિક વેગ આવ્યો કેટલો આવ્યો, ખાલી બી. આ તમારો પ્રારંભિક વેગ આવ્યો બરાબર. હવે જોજો સાથે સાથે પ્રારંભિક પ્રવેગ કીધો, તો અમુક બુદ્ધિશાળી વિદ્યાર્થીઓ તરત વિચારવા લાગે તરત જ, જો વેગ મળી ગયો તો પ્રારંભિક પ્રવેગમાં કંઈ એટલું બધું ટેન્શન લેવાની જરૂર નથી. તો પ્રારંભિક પ્રવેગમાં શું કરવાનું, વેગનું વિકલન કરી નાખો, કારણ કે અહીંયા લખ્યું જ છે વેગનું વિકલન કરો. કોનું વિકલન કરો બેટા, વેગનું. વેગનું વિકલન કરો તો તમને પ્રવેગ મળે, તો શું આવશે સમીકરણ 2નું, સમીકરણ 2નું કોની સાપેક્ષે, ટીની સાપેક્ષે, ટીની સાપેક્ષે વિકલન કરતા પ્રવેગ મળે. થોડુંક સ્પીડમાં કરવું ને બેટા, તો આપણે એને કહીએ ડાયરેક્ટ લખાય, આમાં ડાયરેક્ટ જ કરવાનું હોય એ ઓફ ટી. આ તમારા માટે આખું લખું છું એ ઓફ ટી. તો આ અચળ પદ તો 0 પ્લસ 2c t, તો ટી એક વાર છે એટલે અહીંયા 2c અચળ પદ લખી નાખવાના, માઇનસ હવે આ આ ડી, આ 4 છે જે ઘાત છે ઘાત આગળ ટી, ડી તો અચળ છે ને 4, તો 4 તેની સીધું લખી નાખવાનું 12 ડી એટલે આવી ગયા, ટી ની એક ઘાત ઓછી એટલે 2. એટલે વ્યવસ્થિત લખો તો 2c માઇનસ 12 ડી ટી સ્ક્વેર. પણ આપણે તો જો ટી બરાબર 0 લઈ લેવું, ટી બરાબર 0, આ તમને એ ઓફ ટી મળ્યું. શું મળ્યું આ તમને, એ ઓફ ટી. જો તમે ટી બરાબર 0 લઈ લો, અહીંયા ટી બરાબર 0 લઈ લો, તો એને એ 0 એટલે કે ટૂંકમાં પ્રારંભિક વેગ મળે. આ દીકરા બોલે પ્રારંભિક વેગ, તો સર અહીંયા 0 મૂકો તો આખું આખું પાછળ ઉપર 0 થઈ જાય, જો આ 0, તો જવાબ આવશે 2c. તમારો દાખલો પૂરો. બે જવાબ આવ્યા કયા, શું આ કયો આવ્યો પ્રારંભિક વેગ, વેગ મળ્યો તમને, મળ્યો વેગ કેટલો મળ્યો બી, અને પ્રવેગ કેટલો મળ્યો 2c. આ જવાબ છે બરાબર. આ આ રીતે આવે. હવે આ જ વસ્તુ દર વખતે આમ આવે એવું નક્કી હોતું નથી, આ જ વસ્તુ દર વખતે આમ આવે ને એવું નક્કી નથી હોતું. તો સર તમને પૂછી નાખું, જો આમાં ખબર પડી. બીજો એક છે દાખલો, બીજો એક દાખલો છે જો. હવે એમ કીધું છે
ચાલો એમાં જ એક બીજો આવ્યો, એવું આવ્યું છે એક્સ બરાબર એટી પ્લસ બીટી સ્ક્વેર પ્લસ સીટી ક્યુબ. એક્સ બરાબર એટી પ્લસ બીટી સ્ક્વેર પ્લસ સીટી ક્યુબ છે એક્સ સ્થાનાંતર. આ છે સ્થાનાંતર, આ પહેલું સમીકરણ તમારું. હવે તમને શું કીધું છે, જ્યારે પ્રવેગ શૂન્ય હોય ત્યારે વેગ કેટલો હશે? શબ્દ પર ધ્યાન આપો, પ્રવેગ શૂન્ય હોય ત્યારે વેગ કેટલો, પ્રવેગ શૂન્ય હોય ત્યારે વેગ કેટલો, પ્રવેગ શૂન્ય હોય ત્યારે વેગ કેટલો, એવું કીધું છે. આ વસ્તુ ખાસ છે, જ્યારે પ્રવેગ શૂન્ય હોય ત્યારે વેગ કેટલો. ફરી પાછું, પ્રવેગ શૂન્ય હોય ત્યારે વેગ કેટલો, એટલે મારે પહેલા પ્રવેગ શોધવો પડે. આ વસ્તુ સમજો, તમને કહી દીધું પ્રવેગ શૂન્ય એટલે પ્રવેગ લેવું અને એ પ્રવેગ બરાબર ઝીરો લખવાનું તો તમને કંઈક મળશે. એ પહેલાં પ્રવેગ સુધી પહોંચો અને ત્યારે એના પરથી તમને સમય મળશે અને એના પરથી તમે એ સમય પરથી એ સમયે વેગ શોધવાનું છે. પણ તમને આપ્યું છે એક્સ, એક્સ એટલે કે તમને આપેલું છે સ્થાનાંતર. તો સ્થાનાંતર પરથી ડાયરેક્ટ કૂદકો મારી તમે પ્રવેગ સુધી પહોંચી શકો નહીં, નહીં કોઈ હિસાબે ન પહોંચી શકો. તો તો કંઈ નહીં, ચલો ચાલુ કરીએ. કરી જ નહીં, હવે સ્પીડમાં હવે બધું લખીશ નહીં. ડાયરેક્ટ સમીકરણ એક નું સમયની સાપેક્ષે વિકલન કરતા વેગ મળે, સમયની સાપેક્ષે વિકલન કરતા વેગ મળે, સીધું બરાબર. હવે ડાયરેક્ટ લખવાનું, છમાં દીકરા વેગ વી બરાબર એટી, તો ખાલી એ કારણ કે ટી એકલો જ છે, પ્લસ બી ટી સ્ક્વેર, તો બી અચળ, ટી સ્ક્વેર બે ઘાત છે તો જે ઘાત છે ઘાત આગળ આમ લખીને આવે એટલે પદ ઘટે તમારું અને ઘાતમાં એકનો ઘટાડો એટલે તૂટી. અથવા અમુક જાવ કાઉન્સમાં તૂટી લખે પછી નીચે ટુ બી ટી એવું એવું બધું નહીં કરો, થોડુંક સ્પીડ વધારો. પ્લસ સી અચળ ટી ની ત્રણ ઘાત, જે ઘાત છે ઘાત આગળ, જે ઘાત છે ઘાત આગળ એટલે ત્રણ આગળ ઘાતમાં એકનો ઘટાડો સ્ક્વેર. આ થઈ ગયો તમારો વેગ, સમીકરણ નંબર બે. હવે તું પ્રવેગ શૂન્ય હોય તો હવે સમીકરણ બે નું સમયની સાપેક્ષે વિકલન કરતા પ્રવેગ મળે. તો સૂત્ર શું આવશે, પ્રવેગ એ એ બરાબર એક કામ કરો, બે એ ભેગા થશે તમે લોચા માણશો એટલે એક કામ કરું છું, આને કેપિટલ એ લઈ લેવું છું એટલે લોચો ન પડે બીજું કાંઈ નહીં. પ્રવેગ એ બરાબર આ એ અચળ પદ છે, આ કેપિટલ બી કેપિટલ સી, કેપિટલ બી કેપિટલ સી એ અચળ, તો અચળ પદનું વિકલન ઝીરો, પ્લસ ટુ બી ટી, તો ટી એક વાર છે ખાલી તો અહીંયા ટુ બી આવી જાય, પ્લસ થ્રી સી ટી સ્ક્વેર, થ્રી સી ટી સ્ક્વેર તો સી પહેલાં લખી નાખો, ટી સ્ક્વેર જે ઘાત છે ઘાત આગળ બે આગળ તો ત્રણ દુ છ, છ ટી આવ્યું. તમે માટે એ બરાબર લખી શકો ટુ બી પ્લસ સિક્સ સી ટી. આ થઈ ગયો તમારો સમીકરણ નંબર ત્રણ એટલે પ્રવેગ સુધી પહોંચી ગયા. હવે શું કીધું છે, પ્રવેગ શૂન્ય હોય, પ્રવેગ શૂન્ય હોય કામ કરો, એ બરાબર ઝીરો લખ્યો. એ લોકોએ કીધું છે કે પ્રવેગ શૂન્ય હોય તો મેં એ બરાબર ઝીરો લઈ લીધું, તો ટુ બી પ્લસ સિક્સ સી ટી ઇઝ ઇક્વલ ટુ ઝીરો. તો એના પરથી ટુ બી, એક મિનિટ એક ભૂલ લાગે છે, અહીંયા કદાચ માઇનસ કે પ્લસ આવતું હશે, એક જ મિનિટ મિનિટ. અહીંયા માઇનસ આવે છે સર, તમને કેમ અચાનક આમ લાઇટથી માઇનસ કે પ્લસ આવે? જો મેં અહીંયા પ્લસ કર્યું તો આ પ્લસ આવ્યું, આ પ્લસ આવ્યું, તો જો આ પ્લસ આવ્યું તો આને આ બાજુ લઈ જાઓ અને આને છેદમાં લઈ જાઓ તો ટી માઇનસ આવે. સમય કદી પણ માઇનસ આવે નહીં, કોઈ વાર ન આવે, ધ્યાન રાખજો કોઈ વાર માઇનસ ન આવે.
એટલે આ માઇનસ આવે, કઈ જ નહીં, એટલે આ માઇનસ થાય, એટલે આ પણ માઇનસ થાય, એટલે આ પણ માઇનસ થાય, એટલે આ પણ માઇનસ થાય. તો ટુ બી બરાબર સિક્સ જી ટી, ટીને સૂત્રનો કરતા બનાવું છું, ટી બરાબર ટુ બી બાય સિક્સ સી, તો બે તેરી છ, તો થ્રી બાય સોરી બી બાય થ્રી સી સમય મળ્યો. એટલે તમને આ જે કિંમત આપી હતી એ શોખ માટે નહોતી આપી કે પ્રવેગ શૂન્ય હોય, એના માટે નહોતી આપી. એટલે તમને એક વસ્તુ ખબર પડી કે પ્રવેગ શૂન્ય હોય, તેનો મતલબ શું થયો, આ પ્રવેગ શૂન્ય થયો. જો તો આ પ્રવેગ પહેલાં શોધો અને એને શૂન્ય લખો, તો તમને સમય મળી ગયો. તો ત્યારે વેગ કેટલો, ત્યારે એટલે આપણને સમય મળી ગયો, તો વેગ કેટલો, તો આ સમયની કિંમત આ વેગમાં મૂકી દેવાની. તો ટીની કિંમત ખબર પડે ત્યારે, એટલે આ સમયે, ત્યારે એટલે કે આ સમયે, ત્યારે એટલે કે આ સમયે વેગ કેટલો, તો આના અંદર વેગની કિંમત મૂકવાની. ચલો તો શું થાય, વેગની કિંમત મૂકવી, બોલો બેટા, તો વી ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ ટુ બી ટી, ટી આયેલા ટી કેટલા હશે, બી બાય થ્રી સી, ટીની કિંમત આ બાજુ છે, માઇનસ થ્રી સી ટી સ્ક્વેર, તો બી બાય થ્રી સી હોલ સ્ક્વેર, તો આવશે એ પ્લસ ટુ બી સ્ક્વેર બાય થ્રી સી માઇનસ થ્રી સી બી સ્ક્વેર બાય નાઇન સી સ્ક્વેર. અથવા એક કામ કર્યું તો ડાયરેક્ટ બી સ્ક્વેર બાય થ્રી સી કોમન નીકળે, તો અંદર આવશે બે માઇનસ એક, તો એ પ્લસ બી સ્ક્વેર બાય થ્રી સી જવાબ આવી ગયો. એક જ મિનિટ, એ પ્લસ બી સ્ક્વેર બાય થ્રી સી સી આવી ગયો. એટલે આખા દાખલાને હવે શોર્ટમાં કરવાના, આ તમારો જો, એટલે આમાં કોઈ પણ રીતે આવે, આ પદ આપ્યું હોય અને આ પાછળ ગમે તે લઈ હોય, પણ તમને ખબર પડવી જોઈએ કે વેગ શૂન્ય હોય, એટલે આપણે વેગ શૂન્ય લેવાનો, પછી આ તો ત્યારે સોરી પ્રવેગ શૂન્ય હોય ત્યારે વેગ કેટલો, એટલે વેગ પ્રવેગ શૂન્ય લખો, તો તમને સમય મળ્યો અને એનો ઉપયોગ કરી આપણે શું શોધી લીધો, વેગ. આ વસ્તુ ધ્યાન રાખજો, એ બધું આ બધી રમત નથી બેટા, ઓકે, બહુ જ રમત છે. ચલો સૂત્ર દેખો દેખાય છે, એક્સ બરાબર કે બાય બી સ્ક્વેર કાઉન્સમાં વન માઇનસ ઈ રેઝ ટુ માઇનસ બી ટી, ઈ રેઝ ટુ માઇનસ બી ટી. તો આ તમારું સમીકરણ નંબર એક છે. એમ કીધું છે કે ભાઈ પ્રવેગ કેટલો શોધવાનું, શું કીધું છે, પ્રવેગ શોધો. શું શોધો બેટા, પ્રવેગ. તો તરત બુદ્ધિ ચાલવી જોઈએ. આ સૂત્ર છે સ્થાનાંતર, જોજો આ સૂત્ર છે સ્થાનાંતર, તમને શોધવાનું શું કીધું છે, પ્રવેગ. સૂત્ર છે સ્થાનાંતર, શોધવાનું શું કીધું છે, પ્રવેગ. સૂત્ર છે સ્થાનાંતર, શોધવાનું શું કીધું છે, પ્રવેગ. તો પ્રવેગ તમને મળે ક્યાંથી બેટા, સિમ્પલ. પણ સર આમાં એક વસ્તુ જો, પ્રવેગ મેળવવાનું છે સ્થાનાંતર પરથી, પ્રવેગ જવાનું, તો સ્થાનાંતરનું એક વાર વિકલન તો વેગ મળે, બીજી વાર વિકલન તો પ્રવેગ મળે, બરાબર. પણ સર આમાં આ ઈ રેસ ટુ માઇનસ બી ટી છે, મેં કરાવેલું પણ યાદ રાખવાનું. હું એમ લખું એક્સ, એક આ સૂત્ર છે વિકલનના, ધીમે ધીમે જેમ સૂત્ર આવશે ને હું તમને કરાવતો જવા, એમ લખું ડી બાય ડી એક્સ ઇની એક્સ ઘાત, તો આ બહુ મસ્ત હશે, એનું વિકલન ઇની એક્સ ઘાત જ થાય, કોઈ મગજમાં જ નહીં. પણ જો ડી બાય ડી એક્સ ઇની ટુ એક્સ ઘાત હોય, તો ઈ રેસ ટુ ટુ એક્સ જ થાય, ઈ રેસ ટુ ટુ એક્સ જ થાય. પણ જે સહગુણક હોય ને, સહગુણક એ ગુણાકારમાં આવી જાય બે. તો સર આમાં આમાં સહગુણક એક છે, જો સહગુણક ગુણાકારમાં એટલે એક આવી જ ગયો, લખો ન લખો એમ જ થાય. શું જે હોય દાખલા તરીકે ડી બાય ડી એક્સ એની માઇનસ ફાઈવ એક્સ છે, તો એનું વિકલન શું, વિકલન ઇની માઇનસ ફાઈવ એક્સ, તો એમને એમ જ બરાબર.
હા સહગુણક, સહગુણક કેટલો કહેવાય? એક્સ નો સહગુણક -5, તો એ -5 ગુણાકારમાં. આ ધ્યાન રાખજો. તો આપણે આ સ્થાનાંતર છે, સ્થાનાંતર, તો એ સ્થાનાંતર પરથી આપણે ક્યાં સુધી પહોંચવાનું છે? આ તો સ્થાનાંતર છે, તો આપણે સ્થાનાંતર થી આપણે સ્થાનાંતર થી વેગ સુધી પહોંચવાનું છે. આ તો સ્થાનાંતર છે, તો આ સ્થાનાંતર થી મારે ક્યાં સુધી પહોંચવાનું છે? પ્રવેગ. તો કેટલી વાર વિકલન કરવું પડે? 2 વાર. હવે ડાયરેક્ટ કરાય બેટા, એક્સ ઇઝ ઇક્વલ ટુ, કૌંસ છોડી નાખું છું, kb² k અને b એ અચળાંક જ છે. તો પહેલા ચલો ડાયરેક્ટ કરીએ, કૌંસ છોડી દે, x ઇઝ ઇક્વલ ટુ k/b² -k/b² e^-bt. કૌંસ છોડ્યો ખાલી, આ પહેલા બે પદ સાથે k/b² નો ગુણાકાર કરી લેવો, બંને પદો સાથે k/b² નો ગુણાકાર કર્યો. બરાબર બેટા? હવે ધીમે ધીમે આગળ જઈએ. પહેલા આપણે શું શોધવાનો? વેગ. તો ડાયરેક્ટ હવે હવે મોટા થઈ ગયા, સીધું વિકલન લખવાનું હોય, હવે મોટા થયા, તો વેગ v, વેગ v ઇઝ ઇક્વલ ટુ, આનું વિકલન ડાયરેક્ટ જ k/b², અહીંયા પદ સમય સાથે બદલાય છે, એટલે આનું વિકલન સમયની સાથે થાય, કારણ કે આખા પદમાં k/b² અચળ, તો અચળ પદનું વિકલન ડાયરેક્ટ 0. આગળ 50 વાર કીધું, અચળ પદનું વિકલન 0. માઇનસ અહીંયા t છે, તો k/b² નો k/b² અચળ. હવે e^-bt છે, તો એનું e^-bt જ આવે, કારણ કે મેં તમને અહીંયા જ સમજાવ્યું, e^-bt નું e^-bt જ આવે, પણ t નો સહગુણક ગુણાકારમાં એટલે -b ગુણાકારમાં. શું કહ્યું? k/b² અચળ પદ છે, સમય નથી આમાં કોઈ પણ, એટલે સમય સાથે બદલાતું નથી, એટલે 0, કારણ કે એક્સ નું સમયની સાપેક્ષે વિકલન કરો તો વેગ મળે. k/b² અચળ, એમને એમ e^-bt, તો e^2x હોય તો એમને એમ આવે, તો સમયની સાપેક્ષે વિકલન કરો તો e^-bt અચળ, પણ જે t નો સહગુણક હોય ગુણાકારમાં એટલે -b ગુણાકારમાં. આ યાદ રાખવાનું, તમને એક એક રીતના બધા દાખલા કરાવું છું. ઇઝ ઇક્વલ ટુ 0, પછી 0 કાઢી નાખો ને ભાઈ, --+ એટલે કે, --+ એટલે કે, આ b² બી, તો છેદમાં બી, તો e^-bt. આ તમારો વેગ આવ્યો, પણ તમારે વેગ નહીં, તમારે તો પ્રવેગ શોધવાનું. તો પ્રવેગ એટલે આ વેગનું પાછું વિકલન લખવાનું, હવે ડાયરેક્ટ જ કરવાનું. એ તો kb, તો અચળ, e^-bt નું e^-bt અને સહગુણક ગુણાકારમાં -b ગુણાકારમાં, તો આ બી વિચારેલા ગયા, તો -k e^-bt પૂરું. એટલે તમારે આ દાખલો કરો આ રીતનો, એના પહેલા સાઈડમાં લખી નાખવાનો બધાનો વિકલન, e^(e^dx) તો એમને એમ, e^2x તો એમને એમ, પણ સહગુણક ગુણાકારમાં માઇનસ હોય તો અહીંયા માઇનસ. આ એક તમારો ત્રીજો રીતનો દાખલો, અલગ અલગ વિકલન વાળા જ છે, પણ એમાં આ પદો બદલાતા જશે બધા. જો આ નવું આવ્યું e^x વાળું, આગળ સાદા હતા, ખબડી ફક આગળ જતા જશું આપણે દીકરા. ચો બેટા, y = 3/8t² -3t+5 મીટર માટે t = 4 સેકન્ડ એ તત્કાલીન વેગ શોધો. આ પણ બારની એક્ઝામમાં પૂછાયેલો છે, અહીંયા ધ્યાન આપજો. આ તમને y આપેલો છે, એક જ સેકન્ડ પણ ન થવી જોઈએ, ગણીને એક મિનિટ ન થવી જોઈએ. t = 4 સેકન્ડ એ તત્કાલીન વેગ, તત્કાલીન વેગ અથવા એને વેગ સ્વરૂપે પણ લખાય. આ તમને આપ્યો છે y એટલે સ્થાનાંતર, તો એક મિનિટમાં એક, આપણે એક મિનિટ પણ નહીં થશે. જો કેટલા આ બધા એમસીક્યુ પરીક્ષામાં સ્પર્ધાત્મક એક્ઝામમાં પૂછાયેલા છે. વાય આપ્યો છે તો કરવાનું કંઈ જ નહીં. y = 3/t² -3t+5 બરાબર. તો આપણે વેગ કીધો છે, તો વેગનું સૂત્ર બતાવીએ, તો વેગ ઇઝ ઇક્વલ ટુ સીધું ડાયરેક્ટ, તમારે કોઈને સાબિત કરી નથી આપવાનું, ડાયરેક્ટ 3/8, તો 3/8 ના 3/8 અચળ એમને એમ ગુણ્યા જે ઘાત છે ઘાતાગળ, ઘાતમાં એકનો ઘટાડો, તૂટી કૌંસ લખવાનું, -3t, તો એકલો 3, એકલો 5 અચળ પદ, તો 0,
तो शू हो बेटा 3/8 गुणिया 2t माइनस 3, पर टी कीधो से तमने 4 सेकंड, तो 3/8 गुणिया 3/8 गुणिया कितनी सेकंड कीधी से 4, तो 4 2 8, 8 माइनस 3 तो शू थे बोलो, आ था से 3 माइनस 3 तो 0, तो वेग के लो तो 0 આવી ગયો દાખલો. પ્રવેગ કીધો હોય તો આ જે પદ મળ્યું આ પદ અને બીજી વાળી કલર કરવા તો તમને પ્રવેગ મળે. કયું પદ મળ્યું આપણને? આ આને ઉડાડો. પ્રવેગ કીધો હોય તો એ ઇઝ ઇક્વલ ટુ 3 2 6, પણ આ 2 6 8, તો 3/4t માઇનસ 3. જો પ્રવેગ પૂછ્યો હોય તો આ 3, આ 2 2 4, તો 4 આવ્યા. હવે જો અહીંયા પ્રયોગ પૂછ્યો, આમ પ્રયોગ નથી પૂછ્યો, પણ હું કરાવું છું. આગળ એક વાર એવું એમસીક્યુ મને એક છોકરાએ પૂછ્યો હતો, એને બીજી સ્પર્ધાત્મક એક્ઝામમાં કરેલો ને, તો 3/8 સમય આ જ લખે, t બરાબર 4 સેકન્ડ પ્રવેગ, અને એમ લખે કે પ્રવેગ વિશે માહિતી આપો, તો નીચે લખેલું હોય કે નિયમિત પ્રવેગી ગતિ, અચળ પ્રવેગી ગતિ, પ્રતિ પ્રવેગી ગતિ, કે કોઈ માહિતી નહીં એમ. ઠીક છે, તેના તો t બરાબર કેટલા છે? આ ટી આ કિંમત મૂકી મેં, સોરી આ તો વેગ છે, આ વેગ છે, આ વેગ અહીંયા લેખો. તમારે શોધવાનું છે પ્રવેગ, તો પ્રવેગ એટલે બધું લખવાનું ન હોય, સ્પીડમાં પ્રવેગ એ એટલે આનું વિકલન. તો 3/4 અચળ છે, એમને એમ ટી એકલો છે એટલે 1 થઈ જાય, અને અચળ પદનું વિકલન 0, તો આવી ગયો 3/4. તો પ્રવેગમાં જો આ જે પ્રવેગનું પદ છે, આ પ્રવેગના પદમાં તો સમય છે જ નહીં, તેનો મતલબ એમ થયો કે પ્રવેગ કેવો છે બેટા? અચળ છે. આ ધ્યાન રાખજો. આનો મતલબ એમ થાય કે પ્રવેગ કેવો છે? અચળ. ભૂલ ન થાય. પ્રવેગ કેવો છે? અચળ. ખબર છે શું કેવું છે? આ થઈ ગયા તમારા વિકલન. આવા ઘણા બધા દાખલા છે, સોલ્વ કરજો. ખાસ વાત છે શ્રી કૃષ્ણ.